તે બાળકો ધોરણ ચાર વિષય પર્યાવરણ બાળકો આપણો પાઠ નંબર છ રિયાની મુસાફરી આ પાઠ આપણો બે વિડીયોથી ચાલી રહ્યો છે આ પાઠની અંદર રિયાની મુસાફરી વિશે આપણે જોયું કે રિયાએ ટ્રેનની મુસાફરી દરમિયાન તેને શું જોયું શાનો અનુભવ કર્યો એ વિશે આપણે જોયો હવે અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે આગળ આપણે ભણી ગયા આ પ્રશ્ન વિશે તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે જો હા તો ક્યાંથી ક્યાં સુધી તો બાળકો અહીંયા તમારે જાતે જવાબ લખવાનો છે કે તમે ટ્રેનની મુસાફરી કરી હતી કરી હશે તો હા લખવાનું અને ક્યારે કરી હતી અને ક્યાંથી ક્યાં સુધી એનો જવાબ તમારે અહીંયા લખવાનો છે આ તમારો હોમવર્ક ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિ તે વિગતે લખો તો બાળકો તમે ટ્રેનમાં બેસીને મુસાફરી કરી હશે બેસીને તમે મામાના ઘરે કે ગમે ત્યાં ફરવા માટે ગયા હશો ટ્રેનમાં બેસીને તો ટ્રેનની અંદર કઈ કઈ સગવડ છે સગવડ છે એ વિશે તમને જાણવા મળ્યું હશે કે ટ્રેનની અંદર સન્ડલ બાથરૂમની સુવિધા છે ટ્રેનની અંદર આપણે બેસવાની બરાબર સુવિધા છે ટ્રેનની અંદર નાનું મોટા જે નાસ્તો પાણી વેચવા માટે આવે એવી બી નાની મોટી સુવિધા હોય છે ટ્રેનની અંદર આપણો બેસવાની સીટ પણ ના મળે અને આપણે ઊભા રહીએ તો એને પકડવાની ચેન પણ હોય છે એવી નાની મોટી સુવિધાઓ પણ જોવા મળે છે મેં ઊંઘવાના પ્રયત્નો કર્યા ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી રિયા શું કહે છે કે જો આ રિયા છે રિયા કહે છે કે મેં ઊંઘાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ મને ઊંઘ નહોતી આવતી કેમ કે ટ્રેનનો જવાજ એટલો બધો આવતો હતો કે મને ઊંઘ ન આવી ઊંઘ જ ન આવતી હતી અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું તેમાં મારી ઉંમરની છોકરી હતી તેને તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી અમે બંને થોડી વાતો કરી તેનું નામ ફિયાનો ફીઓના હતું તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી મેં પણ તેની પાસેથી એક શું કહે છે રિયા કે ટ્રેનનો અવાજ ખૂબ જ આવવાથી મને ઊંઘ આવતી નહોતી ઊંજાગતી હતી અને જ્યાં હું બેઠી થઈ ત્યાં મારા ડબ્બામાં જ એક મારી ઉંમરની છોકરી પણ બેટી હતી એને પણ ઊંઘ નહોતી આવતી તમે બંનેએ એક સાથે બેસીને વાતો કરી અને તેની પાસે મસ્ત મસ્ત વાર્તાની ચોપડીઓ હતી તો મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈને વાંચી એક ચોપડી લઈ વાંચવાનું ચાલુ કર્યું રિયા કહે છે મેં પણ એની પાસેથી એક ચોપડી લઈને વાંચવાનું ચાલુ કર્યું વાંચતા વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડે રિયા શું કહે છે કે વાર્તાની ચોપડી વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એની મને ખબર જ ન પડે અચાનક મારી આંખ ઉગડી ગઈ બારીમાંથી બહારની લાઇટનો પ્રકાશ આવતો હતો મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું ટ્રેન પસાર થઈ રહી હતી રિયા ઊંઘી ગઈ હતી બરાબર ચોપડી વાંચતા વાંચતા વાર્તાની ચોપડી વાંચતા વાંચતા એ ઊંઘી ગઈ હતી પછી અચાનક જ એની ઊંઘ ખુલી અને એને બારીમાં એકદમ નજર પડી તો એને બહાર એકદમ લાઇટો લાઇટો જોયું એટલે કે એક મોટું શહેર એક મોટા શહેર પાસે ગાડી ત્યાંના રેલવે સ્ટેશન પર ઊભી રહી હતી એટલે જે મોટું શહેર છે ત્યાં ત્યાં તો તમે જોયું હશે બહુ લાઈટો લાયટો જ જોવા મળે છે તો તેને પણ બહાર જોયું તો બહારથી ખૂબ પ્રકાશ દેખાઈ રહ્યો હતો ખૂબ લાઈટોનો પ્રકાશ આવી રહ્યો હતો એવું રિયાએ જોયું એને બારી પર બેઠા બેઠા એ બધું જોયું પણ રિયાએ વિચાર્યું કે આ કોઈ મોટું શહેર લાગે છે ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એને આ જોયું હતું ચારે બાજુ રોશનીથી શહેર સુંદર લાગતું હતું આવું સુંદર દૃશ્ય મેં મારા ગાંધીધામમાં ક્યારેય જોયું નથી રિયા શું કહે છે કે આ શહેરનું દ્રશ્ય એટલું સુંદર લાગતું હતું કે આવું મેં મારા ગાંધીધામમાં પણ ક્યારેય જોયું નથી રિયા ક્યાંથી બેઠી હતી ગાંધીધામથી બેઠી હતી એટલે કહે છે કે ગાંધીધામમાં મેં આવું ક્યારેય આવું દ્રશ્ય જોયું નથી ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડકના પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી ચારે બાજુ શું હતું બહુમાળી મકાનો હતી અને સુમસાન વાતાવરણમાં ટ્રેન સડક માર્ગના પુલ નીચેથી તો ક્યાંક ફાટક માર્ગથી ફાટક માર્ગ વચ્ચેથી પસાર થઈ રહી હતી એ આપણને કહે છે મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યોના ફોટા અને વિડીયો લીધા જે જોવાની ખૂબ જ મજા આવશે રિયાએ શું કર્યું એટલું મસ્ત સુંદર વાતાવરણ સુંદર નજા નજરાણું હતું તે એને ફોટો બી પાડ્યો અને તેનો વિડીયો પણ લીધો અને પછી આ ફોટોને વિડિયો જીયાને પણ બતાવવાનો હતો ને એટલે જીયાને બી બતાવવા કામ લાગશે અને એમને એને પણ જોવાની મજા આવશે અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી પપ્પા પણ જાગી ગયા પછી રિયાની ટ્રેન એક મોટા જે કચ્છ એક્સપ્રેસ છે એ એક મોટા સ્ટેશન પર આવીને ઊભી રહી અને પપ્પા પણ પછી જાગી ગયા તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું છે કહ્યું શું આવી ગયું ત્યાં મોટું શહેર આવ્યું એટલે અમદાવાદ આવી ગયું છે ત્યાં તો વિધિ વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ થઈ ગયું જો આ અમદાવાદ રેલવે સ્ટેશન છે કેટલા વાગે પહોંચી હતી બે ને ત્રીસ એટલે અઢી વાગે તમને સમય જોતા તો આવડતો જ હશે બે ને ત્રીસ અઢી વાગે ચાય ગરમ ચાય ગરમા ગરમ ભજીયા પૂરી શાક ઠંડા પાણીની બોટલ વડાપાઉં વડાપાવ કેળા ચીકું સફરજન જેવા અવાજો સાંભળવા લાગે અમદાવાદ શહેર પર જે ટ્રેન ઊભી રહી ત્યાં ઘડી બધા ફેરિયાઓના એટલા બધા અવાજ આવી રહ્યા હતા રિયા કે કેટલા બધા અવાજ આવી રહ્યા હતા બધા વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું હતું ચાયવાળા કે ચાય ગરમ ચાય પછી ભજીયાવાળા કે ગરમા ગરમ ભજીયા પૂરી શાકવાળા કે પૂરી શાક ઠંડા પાણીની બોટલ એ બધા અવાજો બધા ફેરિયાઓ અવાજ કરી રહ્યા હતા હું અવાજ ખૂબ સંભળાવતો સંભળાતો હતો પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં વીસ પચીસ મિનિટ ઊભી રહેશે અમદાવાદ મોટું શહેર હતું એટલે વીસ પચીસ મિનિટ ટ્રેન ઊભી રહેવાની હતી પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા હું પણ તેમની સાથે નીચે ઉતરી રિયા અને તેના પપ્પાએ શું કર્યું કે અમદાવાદ મોટું શહેર છે ત્યાં આગળ વીસ પચીસ મિનિટ સુધી ટ્રેન ઊભી રહેવાની હતી એટલે બંને જણ પપ્પા અને રિયા બંને જણ નીચે ઉતર્યા પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા તેની સાથે સાથે રિયા પણ તેની સાથે તેમની સાથે નીચે ઉતરી બાળકો આજે આપણે આટલું જ ભણીએ બાકીનું બીજે વિડીયોની અંદર ભણીશું